नन्दम्बो दि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि नारायणमुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી મનગંજન ગ્રંથની અંદર નિજમન જ્યારે ગાદી બેઠો છે ત્યારે સ્વામી એ નિજમન એટલે કે આત્મા આત્માની સત્તા જ્યારે બધા જ ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર થઈ ગઈ છે ત્યારે એ આત્મા એ જ નિજમન તરીકે પ્રસ્થાપિત કરેલો છે ઇન્દ્રિયો અંતઃકરણને જીતેલો આત્મા એ નિજમન છે ઇન્દ્રિયોને અંતઃકરણ પાસે વિષયની લાલચે કરીને હારેલો આત્મા એ જ પરતક મન છે નિજમન જ્યારે જીત્યું છે ત્યારે નિષ્કુળન સ્વામી આપણને એમ સમજાવે છે કે આત્માની સત્તા ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર લાગુ પડી ગઈ હોય તો પણ મનથી બચીને રહેજો મનને જીતવું મન છે કરોડો ઉપાય કરતાં પણ જીતા એવું નથી પરંતુ જેને આ જગતની અંદર સદ્ગુરુની સહાય છે એવા મુમુક્ષુઓ મનને જીતી શકે છે કેતા પરતક મનને હરાવી શકે છે અને સ્વામી કે એવા સદગુરુનું સેવન કરો કેતા એવા સદગુરુનો સંગ કરો કે જે સદગુરુના સંગથી મન જીતાય એવા જ સંત અને ભક્તનો સંગ કરો કે જેના સંગે કરીને મન જીતાય સોય સદગુરુ સદગુરુસેવીએ જેથી મન જીતાય જીત્યા મન મનવીન જે કરે તે સર્વે જૂઠો ઉપાય જીત્યા મન મનવીન જે કરે તે જૂઠો ઉપાય સ્વામી કહે છે એવા સદગુરુનો સંગ કરો એવા સંતનો સંગ કરો એવા ભક્તનો સંગ કરો કે જેનાથી આપણું મન જીતાય જીવને એવા સંત કે ભક્તનો સંગ કરવાનું ગમતું નથી જેનાથી એનું મન જીતાય જેમાં એની મન માની થાય જેમાં એનું મનનું ધાર્યું થાય એવાની ભેગા જ એને ગમે છે જીવનો જન્મો જન્મનો સ્વભાવ મનનું ધાર્યું કરવાનો છે અને મનનું ધાર્યું જ્યાં કરવા દે મનનું ધાર્યું જ્યાં થતું હોય મનનું ધાર્યા પ્રમાણે રહેવાતું હોય ત્યાં જ જીવને ગમે છે એને રોકટોક કરે એને કોઈ એના મનનું ધાર્યું મુકાવે જીવને બિલકુલ ગમે નહીં ગમે જ નહીં મુમુખ હોય ને તો પણ જો એનું શુદ્ધ લક્ષ ના હોય તો મુમુક્ષું નહીં ના ગમે આ દુનિયાના જીવને તો ના જ ગમે પણ મમુક નહીં નથી ગમતું એટલે શ્રીજી મહારાજને લોહાના છઠ્ઠા વચનોમાં એમ કહેવું પડ્યું કે મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટેરો ન હોય મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારની દ્રષ્ટિએ મોટેરો નથી પણ આપણને રોકે ટોકે છે તો નિરંતર એવા સાધુનો સંગ કરવો અને લોક લોકવ્યવહાર કરીને મોટેરો કહેવાતો હોય પણ આપણને લલોચપો રાખે તો એવાનો સંગ ના કરવો વાત વાંચવી કેવી બહુ સહેલી છે પરંતુ આપણા જીવનની અંદર યથાર્થ ઉતારવી બહુ કઠિન છે જ્યારે કોઈ આપણા મનનું ધાર્યું મુકાવે ને મનનું ધાર્યું ન થવા દેને ત્યારે આપણને એ ભગવાનના સંત ભક્ત કે સદગુરુ કે સ્વયં પરમાત્મા હોય ને તો પણ એમાં દોષ દેખાય છે એની અંદર આપણને એમ લાગે છે કે આ મારા શત્રુ છે આ મારા શત્રુ છે આવું લાગે છે અને ભગવાનને કે સત્પુરુષને કે સંત કે ભક્તને પણ આપણું મનનું ધાર્યું કંઈક મુકાવવું હોય ને તો એને કહેતા બીક લાગે છે આપણે ડાયા હોઈએ સાના કહેવાતા હોઈએ ડાયા કહેવાતા હોઈએ ડાપને યુક્ત કહેવાતા હોઈએ છતાં પણ એ કઠણ પડે છે એમને નથી થતું એમને પણ બીક લાગે છે મહારાજે જે ગઈકાલે કીધું હતું શું જાણીએ અવળું પડશે કે હવળું પડશે કહેતાય બીક લાગે છે પ્રથમના તોતેરમાં કીધું છે માટે જે કોઈ મુમુક્ષુ છે એને કોઈ એક પાત્ર આ પૃથ્વી ઉપર એવું ગોતી નાખવું શાસ્ત્રમાં બતાવેલા લક્ષણ પ્રમાણે એવું એક પાત્ર ગોતી નાખવું કે જ્યાં મનનું ધાર્યું મૂકી શકે ઘરવાળા પાસે તો મૂકી શકે પણ હવે ઘરવાળા કંઈ કલ્યાણકારી પાત્ર નથી કે આપણું કલ્યાણ કરી દે સ્ત્રી કદાચ પુરુષ પાસે મૂકી દે એના પતિ પાસે તો કંઈ એમાં કલ્યાણકારી પાત્ર નથી પણ કોઈ સત્સંગની બાબતમાં મનનું ધાર્યું મૂકતા હોય પતિ પત્ની તો કલ્યાણકારી છે સત્સંગ કરવા માટે પત્ની મુકાવે કંઈ પતિનું અથવા પતિ મુકાવે પત્નીનું મૂકી દે સત્સંગ કરવા તો કલ્યાણકારી છે પણ હવે તમારે મનનું ધાર્યું મૂકવાનું હોય તમારે જવું હોય આ દિશામાં લઈ જાય આ દિશામાં એવી રીતે મનનું ધાર્યું મૂકવાનું તો ટેવ જીવને છે જ જ્યાં હેત છે ને ત્યાં મનનું ધાર્યું મૂકી દેવાય મનનું ધાર્યું મૂકવા માટે બીજું કાંઈ નથી જ્યાં જેટલું વધારે હેત ત્યાં એટલું મનનું ધાર્યું મુકાય જ્યાં હેત ઓછું હોય ત્યાં મનનું ધાર્યું ના મુકાય એટલા માટે ભગવાન ભગવાનના સત્પુરુષ ભગવાનના એકાંતિક સંત કે ભક્તને વિશે અતિશય હેત કરવું જેના કારણે અતિશય હેત થાય ને એટલે એની વાત મનાય આપણા મનનું ધાર્યું મુકાય આપણે ભગવાનની આજ્ઞા બહાર નીકળી જતા હોઈએ ભગવાનની ઉપાસનામાં ખામી હોય ભગવાનના ધ્યાનમાં ખામી હોય ભગવાનના ભજનમાં ખામી હોય આપણી સાધુતા કે ભક્તપણામાં ખામી હોય એને કોઈ સંત કે ભક્ત બતાવે સદગુરુ બતાવે પરમાત્મા બતાવે તરત આપણે એને મૂકી શકીએ કારણ કે આપણું લક્ષ ભગવાનને પામવું એ છે એટલે માટે મુમુખ શું હોય એને સ્વામી કે આ વિચારવું કે મન જીતાય ને એવા સદગુરુનો સંગ કરવો મન જીતાય પણ મન પણ સદગુરુ ત્યારે જીતાવી આપે છે કે આપણે મન એને અર્પણ કરીએ મનને જીતવું એનો અર્થ જ એ થાય છે મનને મૂકવું મન જીતવું ઇક્વલ ટુ મન મૂકવું મનને ત્યારે જ જીતાય છે કે મનને કોઈને સોંપી દઈએ આપણી પાસે મન રાખીએ અને આપણે એવું વિચારીએ કે હું મનને જીતીશ કોઈ દી નહીં જીતાય આપણું મન આપણે બીજાને આપી દેશું ત્યારે મનને જીતાય તમને સહજ રીતે કહું તમારે તમારે જમવા છે ભજીયા અને તમારા ઘરવાળાને બનાવવા છે મગને ભાખરી તમારે જમવા જ ભજીયા ગરમ ગરમ પણ એને બનાવી મગ ને ભાખરી તો હવે એને મગને ભાખરી બનાવવી છે તો તમે ગમે એટલા ઊંચા નીચા થાવ એ કે ભજીયા આજે બનશે જ નહીં ખાવું હોય તો ખાવ નહીં તો કાંઈ નહીં તો શું કરશો તમે કંઈ નહીં કાલ બનાવી દેજે પણ લાય આજે મગને ભાખરી જમી લઈએ બસ પૂરું થઈ ગયું મનનું ધાર્યું મુકાઈ ગયું મુકાઈ ગયું ને મનનું ધાર્યું મુકાઈ ગયું કાંઈ તકલીફ ના પડી હવે કાલે આજે તો જોવા ને પેલી ફ્રીજમાં ભાજી પડી હતી એટલે પછી તો નથી કંઈ બનાવ્યું હવે કાલે કરશું મનનું ધાર્યું મુકાઈ ગયું મુકાઈ ગયું મારે તો આ બાજુ અહીંયા આગળ આપેલી સાડી લેવા જવું છે ના નથી અમના પૈસાની ક્યાં સગવડ છે એ તમે જે કરવું એ કરો મારે જોઈએ એટલે જોઈએ હું જઉં જ છું અને મારે એ અમને આવ્યું છે ને નવું બધું આવ્યું છે એ એડવર્ટાઈઝ આવી જોઈ છે એટલે લેવા જવું જ છે પણ નથી અત્યારે પૈસાની વ્યવસ્થા ના હોય કઈ નહીં હું શાકભાજીના પૈસા લઈ આવીશ સારું ત્યારે મર જા લઈ આવી કીધું મનનું ધાર્યું મુકાઈ ગયું મનનું ધાર્યું મૂકવાની ટેવ કઈ જીવને નથી એમ નહીં બહુ છે હજારો વખત મનનું મૂક્યું છે પણ મુકાય છે ક્યાં જ્યાં હેત છે ત્યાં જ્યાં ગરજ છે ત્યાં જ્યાં આવે અને જ્યાં હેત આવે ત્યાં મનનું ધાર્યું મૂકાય જ્યાં ગરજ નથી અને જ્યાં હેત નથી ત્યાં મનનું ધાર્યું ક્યારેય ના મુકાય એટલે મનને જીતાયું ક્યારે આપણા મનનું ધાર્યું તું કે ભાઈ તમારા મનનું ધાર્યું હતું ભજીયા જમવા છે પણ એને મગને ભાખરી દીધી તોય જમી લેવું પડ્યું અને કોઈ પણ પ્રકારને મનને મરોડી નાખવું પડ્યું એ મન જીતાઈ ગયું મન શું માગતું હતું ભજીયા પણ હામેવાળાને શું આપવું હતું મગ તો મન જીતાઈ ગયું મન જીતાઈ ગયું ને પણ જીતાયું ક્યારે કોઈને સોંપાયું ત્યારે આ મનરૂપી પ્રાણી એટલું નખરાવાળું છે એટલું નખરાવાળું છે કે એને બધી બાજુ પર કાંટા છે પેલી સાહુડી આવે એક સાહોડી એ તમે સૌરાષ્ટ્રમાં જોવા મળે ને આટલું હોય ને એને તમે બધી બાજુ પર જુઓ ને ચારે બાજુ બસ કૂચા જેવું જોઈએ કાંટા જેવું જ લાગે આમ હવે આ મન છે ને સાહુડી જેવું છે બધી બાજુ કાંટા છે ગમે તે રીતે તમે એને હાથમાં પકડો ને તો કાંટા જ વાગે પેલો દિવેલો આવે ને દિવેલો એરંડિયાનો એને એને બધી બાજુ પર શું હોય કાંટા જ હોય એમ છે ને દિવેલા જેવો મન છે એરંડિયા જેવો છે બધી બાજુ પર કાંટા જ એને તમે હાથમાં જાલો એટલે વાગે જ કાંટા હોય હોય ને હોય જ એના જેવું મન છે થોરિયાનું ઝાડ હોય ને એ થોરિયામાં કેટલા બધા કાંટા હોય એના જેવું મન છે આવે એ મનને જીતવું હોય આપણે હાથમાં રાખીએ કે જીતી ગયો છું હાથમાં પકડી રાખવું તોય એ લોહી કાઢે પણ એને કોકને સોંપી દેવું પડે કે આ મેં તમને હોપ્યો આ થોરિયો આ મેં તમને આ થોરિયો હોપ્યો તમારી પાસે રાખજો આ મેં તમને આ એર બી હોપ્યું તમારી પાસે રાખજો આ મેં તમને સાહુડી હોપી તમારી પાસે રાખજો આ મન આવું છે એને એટલા બધા કાંટા છે અને ક્યારે કયો કાંટો ક્યાં વગાડે એનું કાંઈ નક્કી જ નથી એટલે મનને સોંપવું પડે છે તો જ મન જીતાય છે જીતમ જગત કેન મનોહીન સારંગપુરનું પહેલું મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું મહારાજ જીતમ જગત કેન મનોહીન કે મન જીત્યું એને જગત જીત્યું પણ મન જીતાય છે ક્યારે એનો ઉપાય શું તો મનને કોઈક વ્યવસ્થિત જે આપણને કલ્યાણના માર્ગે ચલાવતા હોય આપણા કલ્યાણની ચિંતા કરતા હોય એવા એકાંતિક પુરુષને આપણું મન સોંપવું પડે સંતને આપણું મન સોંપવું પડે આપણા હિતની વાત કરતો હોય આપણા કલ્યાણની વાત કરતો હોય આપણને મોક્ષના માર્ગે ચાલવામાં મદદરૂપ થતા હોય એવા સંત ભક્તને આપણું મન સોંપવું પડે એ મન સોંપીએ તો જ મન જીતાય સોંપ્યા વિના મન ક્યારેય ના જીતાય ક્યારેય ના કોઈ એવું વિચારે કે મન મારી ભેગા રે હું જીતું શક્ય જ નથી જેને જેને મનને જીત્યા છે એને પોતાના મન બીજાને આપ્યા છે મુક્તાનંદ સ્વામી મનને જીત્યા તો એમને મન રામાનંદ સ્વામીને આપ્યું શ્રીજી મહારાજ પણ ગઈકાલ કહેતા હતા કે કે અમારા ઈશક તો એવો હતો જઈને તપ ભજન આત્મા રૂપ રહેવું પણ રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો અમારા મનનું ધાર્યું કાંઈ કર્યું નહીં મુક્તાનંદ સ્વામીએ કીધું એવું કર્યું તો મુક્તાનંદ સ્વામીને મહારાજે પોતાનું મન અર્પણ કર્યું ભગવાન ને કઈ મન બુદ્ધિ કઈ છે નહી ભગવાન તો ભગવાન છે પણ ભગવાન પણ મનુષ્ય આકારે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે આપણા ઉપદેશવાને અર્થે આપણને શીખવાડવાને અર્થે ભગવાન એવું કાર્ય કરે છે કે મનને જો જીતવું છે મહારાજ કે અમારે ગોદોહન માત્ર રહેવાય નહીં બહાર નામે રૂમાલ ગમે શેર માં ગમે નહીં વસ્તીમાં ગમે નહીં છતાં પણ અમે અમારા મનનું ધાર્યું કઈ ના કર્યું મન મુક્તાનંદ મન એને જેના કારણે મન જીતાયું આવું તો સ્વયં પરમાત્મા આપણને શીખવાડે છે પોતાના વૃત્તાંતથી મુકુદાસ આવ્યા અને રામાનંદ સ્વામી એમ કે બંધ્યાના મુડુભાઈનું હળ હાંકવા જાઓ સાધુ થવાયેલા મુમુક્ષુને રામાનંદ સ્વામી મોડુભાઈનું હળ હાંકવા મોકલે અને પાંચ વર્ષ સુધી ન્યા ખેતી કરે તો પણ જેને સંકલ્પ ના થાય કેમ ના થાય મન તો મન હોય તો સંકલ્પ થાય ને મન તો રામાનંદ સ્વામીને મુકુંદાસે આપ્યું હતું ત્યારે મુકુંદાસમાંથી મુક્તાનંદ સ્વામી થયા એક આ દુનિયાની કોઈ હસ્તી એક દુનિયાની કોઈ હસ્તી એવી મોટી આધ્યાત્મિક માર્ગની અંદર જે જે મહાન વ્યક્તિત્વ થયા એમાંના એક એવા નથી કે જેને મન પરમાત્માને પરમાત્માના સદ્ગુરુને કે પરમાત્માના કોઈ એકાંતિક ઓલિયા પુરુષ સંત પુરુષ કે ભક્તને આપ્યા ના હોય એવો એક નથી મન અર્પણ કર્યા વિના ક્યારેય મન જીતાતું નથી મનનું દાન કરવું પડે છે મનનું દાન કરી દઈએ મનને અર્પણ કરી દઈએ મનને કોઈ કોઈક જ્યાં આપણને કલ્યાણ દેખાતું હોય એવા વ્યક્તિના ચરણમાં મનને મૂકી દઈએ અને પછી કઈક આધ્યાત્મિક માર્ગની શરૂઆત થાય મન હોતા હાલિયે છે ને એ તો લથડતા લથડતા હાલીએ છીએ એ તો કોઈકને લાગે કે આ તો ગયો કે હમણાં પડ્યો પડ્યો કે રહ્યો પડ્યો કે રહ્યો લાકડાનો પુલ બાંધેલો હોય અને દોરી ઉપર બાંધેલો હોય અને ઊંડી ખાય હોય પાંચ હજાર ફૂટ ઊંડી ખાય હોય અને લાકડાનો આટલો પુલ હોય બે જ પગ રહી શકે એમ હોય અને પુલ હાલક ડોલક થાતો હોય અને એ જે પુલ બાંધેલો હોય એ પણ કાચા પથ્થરને કાચા ધૂળના પહાડોમાં બાંધેલો હોય અને એમાં પવનના ઝપાટા આવતા હોય વરસાદ ધોધમાર વરસતો હોય વીજળીના કડાકાઓ થતા હોય વાવાઝોડાનો પવન હોય ને પુલ આમાં હાલક ડોલક થતો હોય ને કાચો પહાડ હોય હવે એની ઉપર આપણે આલ્યા જતા હોઈએ તો હું પહોંચ્યા કે પડ્યા પહોંચ્યા કે પડ્યા પહોંચ્યા કે પડ્યા એમ મન જેની પાસે છે ને જેની પાસે પોતાનું મન છે અને મન સહિત જે કલ્યાણ કરવા માટે નીકળેલો છે મન સહિત જે મોક્ષના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે છે એની દશા આવી છે કાચા પહાડ સાથે બાંધેલા દોરડાના તાતનાઓ એની ઉપર ગોઠવેલી વાંસની દાંડીઓ અને ગાજવીજ થતો વરસાદ અને વાવાઝોડા સાથેનો વરસાદ એનો પુલ તો આમ આમ ડોલે છે ઓલી બાજુ માટી ખરે છે કેદી ત્યાંથી દોરડું તૂટશે કેદી આ ગબડશે એનું કાંઈ નક્કી નથી અને જેને મન અર્પણ કરી દીધું છે ભગવાનના ચરણમાં સદ્ગુરુના ચરણમાં સંત કે ભક્તના ચરણમાં જેને મન અર્પણ કરી દીધું છે એની માટે કેવું છે ખબર છે એની માટે એવું છે કે જેવી રીતે કેટલું બધા ટન લોખંડ વાપરીને મોટો પુલ બનાવ્યો હોય જે પુલને ક્યારેય કશું ના થાય પાંચસો હજાર વરસ સુધી કશું ના થાય એવો પાકો પુલ બનાવ્યો હોય ગમે એટલો વરસાદ પડે પુલ કોઈથી ડોલે નહીં ગમે એટલું વાવાઝોડું હોય પુલ કોઈથી ડોલે નહીં અને એટલી ઊંચાઈ ઉપર પુલ બનાવ્યો હોય કે ગમે એટલું પૂર આવે તો પણ એ પુલને કાંઈ ના થાય એના પાયાઓ એવા પથ્થરની અંદર જળાઈ ગયા હોય કે જેને પૃથ્વીમાંથી ઊભો કર્યો હોય એવો મજબૂત પુલ હોય ને એની ઉપર કોઈ આલ્યો જતો હોય ને ગાડી લઈને તો એને બીક ના લાગે એને ખબર છે કે હું સામે પહોંચી જવાનો છું કલ્યાણના માર્ગમાં બહુ વાવાઝોડા છે મોક્ષના માર્ગમાં વાવાઝોડા ઓછા નથી મોક્ષના માર્ગમાં ગાજવીજો ઓછી નથી મોક્ષના માર્ગમાં વીજળીના ઝબકારાઓ ઓછા નથી મોક્ષના માર્ગની અંદર અનેક પ્રકારની હાલક ડોલકો છે અનેક પ્રકારની હાલક ડોલકો લોલકનો કાંટો જેમ ડોલે છે એવી અનેક પ્રકારની હાલક ડોલકો આ મોક્ષના માર્ગમાં છે કલ્યાણના માર્ગમાં છે કારણ કે આ ઇન્દ્રિયો અંતકરણ એમ સહેજે જીતાઈ જાય એવા નથી એ બધું જ કામ જે કરે છે જેવી રીતે ઘનશ્યામ નાના હતા અને ત્યારે વરસાદ ગાજવીજવાળું વાતાવરણ કરી દીધું કાલિદત્ત આવ્યો એને અંધારું કરી દીધું અંધારું કરીને વરસાદ પાડવા લાગ્યો ઝાડવા ઉખેડી નાખ્યા એ બધી કાલિદત્તની માયા હતી ખરેખર હતું કાંઈ નહીં પણ કાલિદત્તે માયાની રચના એવી કરી જેના કારણે એવી ઘટના ત્યાં ઘટી એવી રીતે મન છે ને કાલિદત્ત જેવું છે એ એ પ્રકારના વાતાવરણો સર્જે છે કે જીવ કન્ફ્યુઝ થઈ જાય જીવ હાલક ડોલક થઈ જાય જીવ ધ્રુજી જાય જીવને કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ ઘટી જાય જીવને એવું લાગે હું ભગત હતો જ નહીં હું કલ્યાણના માર્ગે ચાલીશ જ નહીં હું તો આવે આ કામ આ માર્ગે ચાલુ એવો જ નથી આવા બધા મનના પેતરાઓ બહુ પ્રકારના છે માટે મનરૂપી સાહુડીને કોકને હોપતા શીખીએ કલ્યાણના માર્ગમાં હોપી દઈએ મનરૂપી થોરિયાને કોકને સોંપીએ જ્યાં આપણને વિશ્વાસ હોય જ્યાં આપણને કલ્યાણ મનાનું હોય જ્યાં આપણને મહારાજની મૂર્તિમાં જેની વાતથી જેના વર્તનથી જેના જીવનથી જેની ક્રિયાથી આપણને ભગવાનમાં હેત થતું હોય જેને સંગે વાધેરે પ્રભુ સંગ પ્રીતે રહે જેના સંગે ભગવાનમાં પ્રીત થતી હોય જેના સંગે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યની પ્રાપ્તિ થતી હોય જેના સંગે એકાંતિક ધર્મના માર્ગે ચલાતું હોય એવા કોઈ પણ વ્યક્તિ આપણા અનુભવથી નહીં કોઈનું કીધેલું નહીં કોઈનું સાંભળેલું આપણા અનુભવથી કે મને આ પુરુષ દ્વારા ભગવાન શ્રીહરિની ઓળખાણ થઈ છે એમની ઉપાસના સમજાય છે એમના વર્તમાન સમજાયા છે મને જે ભગવાન શ્રીહરિની રૂચિ છે ભગવાન શ્રીહરિના શાસ્ત્રો છે નંદ સંતોના શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું મહાત્મ્ય સમજાયું છે હું કલ્યાણના માર્ગે પૂર્વ કરતાં આજે વધારે આગળ ચાલી રહ્યો છું આ પુરુષના સંગે કરીને એવા પુરુષ જે કોઈ આ પૃથ્વી પર દેખાય એક એવા ના હોય એક જ હોય એવું ના હોય એવા પુરુષો ભગવાનની ઈચ્છાથી પૃથ્વી પર ભગવાનને જેના દ્વારા એવા કાર્ય કરાવા છે જે પાત્રમાં રહીને ભગવાનને જીવોના કલ્યાણ કરવા છે એવા પુરુષો ઘણા હોય ત્યાગીમાં હોય ગૃહિમાં હોય ભાઈમાં હોય બાઈમાં હોય બધે જ હોય એવું કંઈ જરૂરી નથી કે અહીંયા જ હોય નહીં ના હોય કોઈ એવો દાવો ન કરી શકે કંઈ છે નહીં નથી બધી જગ્યાએ હોય ભગવાન સર્વ સર્વસમર્થ છે અનંત જીવોના કલ્યાણ કરવા માટે ભગવાને એવા મુક્તાત્માઓની રચના પૃથ્વી પર કરી જ હોય કારણ કે જીઓનું કલ્યાણ કરવું છે પૃથ્વી કોઈ દી વાંજની હોય નહીં કોઈ દી ના હોય વરતાલના ઓગણીસમાં પ્રમાણે હોય 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 જ હોય જ અને જ્યારે હોય ત્યારે એને મળી પોતાના અનુભવથી પોતાના અનુભવથી બીજાના અનુભવને સાંભળવો ખરો પણ પોતે પણ અનુભવ કરવો પોતે અનુભવવું અને પછી મનને મૂકવું અને પછી મનને મૂક્યા પછી મન મૂક્યું એટલે માથું મૂક્યું જેને પોતાનું મન મૂક્યું ને માથું મૂક્યું અને સાટે જે ભગવાનને માથું મૂકીને જે ભગવાનને ભજે ને એના માટે ભગવાન હજરા હજુર છે ને છે ભગવાનના ચરણમાં મનને મૂક્યું હોય પણ કોઈ પુરુષ જોઈએ બોલતો ચાલતો જેના ચરણમાં મનને મૂક્યું હોય કેમ કારણ કે ભગવાન તો આપણને કાંઈ કહેવાના નથી વર્ષો પહેલાંના એક ભગત સત્સંગમાં બહુ મોટા આગેવાન પણ તિલક ચાંદલો કરે નહીં પૂજા પેટી નહીં પૂજા નહીં કરવાની એક વખત મને ખબર પડી એટલે મેં વળી કીધું મેં કીધું ભગત તિલક ચાંદલો કરતા હો તો તમે સત્સંગના આગેવાન તિલક ચાંદલો ના કરો પૂજા ના કરો આ કેમ હાલે તમારે કરવું જોઈએ તમે માઇક લઈને સંચાલન કર દો આટલી મોટી સભામાં અને તમે તિલક ચાંદલો ના કરો પૂજા ના કરો ત્યારે ભક્ત એ મને બહુ સરસ આત્મજ્ઞાની ભક્ત હતા એટલે મને એમને ઉત્તર આપ્યો હું એમને ઓળખવામાં કાચો પડ્યો આજે પણ નથી ઓળખી શક્યો પણ એમને મને એમ કીધું કે સ્વામી આત્મા સાચો કે શરીર સાચું આત્મા સાચો કે શરીર સાચું મેં કીધું સાચો તો આત્મા શરીર તો ખોટું છે તો કે બસ તમને જ્ઞાન છે પણ અધૂરું છે મેં કીધું વાત સાચી છે તમે આપો દેય ચોવીસ ગુરુ કર્યા એમ તમે આપો તો તમારી પાસેથી લઈએ બીજું શું મને કે આત્મા સાચો શરીર ખોટું તો તિલક ચાંદલો કરવાનો છે મેં આત્મા ઉપર કર્યો છે એ તમે કેમ નથી જોતા કે મેં તિલક ચાંદલો ક્યાં કર્યો છે મેં કીધું વાત સાચી છે ભગત તમારી મારી હજુ એટલી ઊંચી દ્રષ્ટિ નથી થઈ હજુ ભગવાને મારી પર એવી કૃપા કરી નથી કે હું તમારા આત્મા ઉપર તિલક ચાંદલો જોઈ શકું એટલે મેં તમને આ પૂછ્યું ને કીધું એ જ મારી ભૂલ કહેવાય તમે તો આટલા બધા વચ્ચે માઇકલીન બોલતા હો એને મારે આવું કહેવું જ ના જોઈએ પણ મારી ભૂલ થઈ કે મેં તમને કીધું બાકી તમારા આત્મા ઉપર તિલક ચાંદલો હોય આને તો સ્વયં મહારાજ જોતા હોય ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા સંત જોતા હોય મારા જેવાને શું ખબર પડે આમ કઈને મેં કીધું રાજી રહેજો ચાલતા થયા આપણે આવા આત્મજ્ઞાની પુરુષો પણ છે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કીધું છે આત્મા ઉપર તિલક ચાંદલો કરજો શિક્ષાપત્રીમાં કોની ઉપર કરવા કીધું છે નિત્ય પૂજા કરીને ભાલમાંથી લક્ષાણ લો કરો છાતીમાં કરો બે હસ્ત ઉપર કરો શ્રીજી મહારાજે જે કીધું છે એના કરતાં પણ વધારે કંઈક વિચાર આ મનનો છે પણ એમને મન અર્પણ કરેલું કોઈને નહોતું તો પછી એને આત્મા ઉપર જ રહેવાનો છે પૂજા પેટી નહીં તો કે પૂજા પેટી રોજ નિત્ય પૂજા તો કે પૂજા પેટીની સી જરૂર છે આ સિંહાસમાં ભગવાન હોય ત્યાં હું રોજ માથું નમાવી લઉં છું દીવો કર દઉં છું શબ્દો હતા એમના દીવો કર દઉં છું ને કીધું વાત સાચી તમને રોકે ટોકે કોણ તો કે ગોપાળન સ્વામીને ગુરુ માનું છું બહુ સરસ કેટલું સારું કેટલું સરસ કહેવાય ભગવાનને ગોપાળન સ્વામી તો પ્રગટ જ છે પ્રત્યક્ષ જ છે એ કાંઈ પરોક્ષ નથી પણ મારી કેપેસિટી તો જોઈએ ને કે મને હામાં મળીને કે કેપેસિટી તો જોઈએ ને નહીં તો પેલા દલા તલવાડી જેવું થાય રીંગના તે વાળીને જઈને પૂછે રીંગના લઉં કે ના લઉં પછી કે લે લે તો એ ધોકા જ ખાય કે બીજું કંઈ ખાય એમ જીવ જાતે નક્કી જે કરે છે ને એમાં એને નુકસાન બહુ છે આ લોકમાં બધું હાલ્યું જાય આ લોકમાં બધું દોડ્યું જાય આ લોકમાં કાંઈ અઘરું નથી આ લોકની અંદર તો છે ને તમને જેટલું આવડે ને એટલું બધું અહીં તો છે ને આમ એવું કહેવાય છે ઝુકતી હે દુનિયા આ દુનિયામાં કાંઈ કઠન નથી જો સ્વામીએ વાતની અંદર કીધું આ આ જગતની અંદર કાંઈ કરવું ને તો કશું જ કઠન નથી વ્યવહાર માર્ગ તો કાંઈ કઠન નથી બધાઈને આવડે એ બધો વ્યવહારનો માર્ગ છે બધાને આવડે પણ બે ગળી વૃત્તિઓને રૂંધીને ભગવાનમાં જોડવીને એ કઠણ છે બાકી બધું બધાને આવડે હાવ તમે મૂરખને બેહાડી દો ને તો એ નહીં આવડે વ્યવહાર માર્ગ છે ને એ તો ને આવડે અને આખી દુનિયાનું વિઝન શાની ઉપર છે આખી દુનિયાનું વિઝન વ્યવહાર ઉપર છે તમારો વ્યવહાર જેટલો મોટો તમારો વ્યવહાર જેટલો વિસ્તારવાળો એટલું તમે દુનિયાની અંદર કાંઈક છો એવું દેખાય પરંતુ શ્રીજી મહારાજની નજરમાં નથી કલ્યાણના માર્ગે ચાલેલો મુમુક્ષું સાવધાન બને વ્યવહાર પ્રધાન શ્રીજી મહારાજ નથી શ્રીજી મહારાજ આધ્યાત્મ પ્રધાન છે શ્રીજી મહારાજ કલ્યાણ પ્રધાન છે શ્રીજી મહારાજ કે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે જે પોતાના કલ્યાણને અર્થે જતન કરે બાકી તો શ્રીજી મહારાજ કે સર્વે મૂરખ છે પ્રથમનું પચાસમું વચનામૃત વ્યવહાર માર્ગમાં બહુ સારું જાણતો હોય ઇતિહાસોને જાણતો હોય ઇતિહાસોને જાણતો હોય બોલવા બેસે ને તો પાંચસો વર્ષનો ઇતિહાસ નામ સહિત થામ સહિત સાલ સહિત સ્થાન સહિત બધું એટું ઝેડ બોલી જાય આટલો વિચક્ષણ હોય ઇતિહાસોને જાણતો હોય વર્તમાનને જાણતો હોય અરે ભવિષ્યને પણ જાણતો હોય એવો હોય તો પણ કલ્યાણને અર્થે જતન કરતો નથી શ્રીજી મહારાજ કે સર્વે મૂરખ છે પ્રથમનું પચાસનું વચનાવત અને કલ્યાણને અર્થે જતન કર્યું એને જ કહેવાય કે જેને મન જીત્યું હોય અને મન તો જ જીતાય મનને અર્પણ કરી દે મન જીતવાનો ઉપાય મન કોઈકને અર્પણ કરીએ મનનું દાન કરીએ મનને કોઈકને ગિફ્ટ ભેટ તરીકે આપી દઈએ તમને ભેટ દીધું પણ એવાને દેવું મન વર્ષોથી મન તો દીધું છે પતિએ પત્નીને દીધું છે પત્નીએ પતિને દીધું છે દીકરાઓએ મા બાપને દીધું છે મા બાપે દીકરાઓ દીકરીઓને દીધું છે આવી રીતના મન તો બહુ દીધા છે સગા સંબંધીઓને મન દીધા છે મિત્રોને મન દીધા છે પરંતુ કોઈ એકાંતિક સંતને મન નથી દીધું ત્યાં સુધી જીવે હજુ મન જીત્યું નથી ઓલા લોકોને મન દેવાથી મન જીતાય નહીં મન મજબૂત થાય પણ જે જગ્યાએ આપણા મન ઉપર કંટ્રોલ કરે જે જગ્યાએ મન અર્પણ કરવાથી આપણને અનુભૂતિ થઈ હોય કે મેં આમને મન અર્પણ કર્યું ને તો હું કલ્યાણના માર્ગે આગળ વધ્યો હા મેં ધાર્યું તું એના કરતાં એમને ધાર્યું એવું મેં કર્યું ને તો મને મહારાજમાં બહુ સુખ આવ્યું મહારાજમાં હેત બહુ થયું મને અંતરમાં શાંતિ બહુ રહે છે મને વચનાવૃત વાંચવાની ભજન કરવાની બહુ મજા આવે છે મેં એમને મન અર્પણ કર્યું ને એટલે એવું જ્યાં થતું હોય ત્યાં મનને અર્પણ કરવું પહેલાં બે ટકા પાંચ ટકા આપી જવું ચેક કરવા પાંચ ટકા આપ્યું પછી ફાયદો થયો તો ફરી પાંચ ટકા રોકવા બીજા આપણે આ ધંધા હોય શેર શેરબજારનો ધંધો કોઈ કરતા હોય બીજો ધંધો કરતા હોય જે ધંધો કરતા હોય એમાં તો પહેલાં પાંચ ટકાની પાર્ટનરશીપ રાખે દસ ટકાની રાખે પછી વધારે ફાયદો દેખાય તો વીસ ટકા રોકે પછી વધારે ફાયદો દેખાય તો પચાસ ટકા રોકે પછી આખું ફિલ્ડ બદલી નાખે બોલો ઘણા લોકો એવા છે ભણ્યા હોય ડૉક્ટરનું અને ચલાવતા હોય સ્ટોર સ્ટોરો ચલાવતા હોય ડોક્ટર થયેલા ફાર્મસી થયેલા હોય એ કંઈક બીજું ચલાવતા હોય કેમ કારણ કે એને પહેલાં જોયું કે ભાઈ પાંચ દસ ટકા આમ રોકો પછી એને ફાયદો જનાનો આખી લાઇન બદલી નાખી જે ભણ્યા હતા એ તો કરતા જ નથી જે નથી ભણ્યા એ કરે છે કારણ કે એ બાજુ એને ફાયદો જ એમ પહેલાં બે પાંચ ટકા મૂકવું મનને ચેક કરવા માટે મન મૂક્યું મન મૂકવાથી કંઈક ફાયદો થયો કલ્યાણના માર્ગમાં ફરી બીજા પાંચ ટકા રોકો ફરી પાંચ ટકા રોકો વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા સાઈઠ ટકા સિત્તેર ટકા જેમ રોકતા જઈને ફાયદો થતો જાય છે એનો અર્થ જ એ છે કે રોકાણ યોગ્ય કંપનીમાં કરેલું છે વાંધો નથી આવ્યો યોગ્ય કંપનીમાં કરીશ અને કોઈ કે મન રોક્યું જ ના હોય અને મન રોકીને પાછું લઈ લે તો ખોટ જાય એને હવે કોકને ખોટ ગઈ તે આપણને કે ભાઈ માને જ ખોટ ગઈ આ કંપનીમાં ત્યારે આપણે વિચારવાનું કે મને તો ફાયદો થયો છે તને કેમ ખોટ ગઈ ભાઈ આ કંપનીમાં તને ખોટ એટલે કઈ કે તે તાત્કાલિક પાછા પૈસા ઉપાડી લીધા અને મેં તો રોકીને રાખ્યા તો શાંતિથી બેઠો તો કેટલા મળ્યા એવી રીતે પોતાના અનુભવથી નક્કી કરે મૂકશું કે મારું મન અહીં અર્પણ કરવાથી મને આટલી સુખ શાંતિ હૃદયમાં થાય છે એ સદગુરુને સેવે ત્યારે મન જીતાય જીત્યા મન વિન જે કરે સર્વે જુઠ્ઠો ઉપાય એનો કોઈ અર્થ નહીં મન હોતો કરે મન મન મનથી માળા ફેરવે તપ કરે કરે ભજન પાછો વાળે કોઈ સુખી થાય દી સુખી ના થાય ગુરુમુખી હંમેશા સુખી થાય સંત મુખી હંમેશા સુખી થાય પરમાત્મા મુખી હંમેશા સુખી થાય ભક્ત મુખી હંમેશા સુખી થાય સદગુરુ એક સંસારમાં શિષ્ય હરન વિત હરે જે વિશ્વનો તે જે જે પાપ શિષ્યનો સંતાપ હરે કયો સંતાપ ઇન્દ્રિયો અંતકરના ઝઘડાઓને હરે એવા જે ગુરુ છે એવા સદગુ એવા જે ગુરુ છે એ સાચા સદગુરુ છે પણ શિષ્યનું ધન હરે એવા ગુરુ તો પાપ સમાન કીધા છે ગુરુ શબ્દ સો ગરિષ્ઠ પર સો ગુરુ ગુરુ શબ્દ બહુ ગૌરવ વાળો છે બધા ઉપર સૌથી શ્રેષ્ઠ છે સૌથી શ્રેષ્ઠ એટલે પરમાત્મા પછીનો આધ્યાત્મિક માર્ગની અંદર બીજા નંબરનો શબ્દ હોય તો સદગુરુ છે પરબ્રહ્મ પછીનો બીજા નંબરનો શબ્દ આધ્યાત્મિક માર્ગની અંદર સદ્ગુરુ છે સત્પુરુષ છે મુક્ત પુરુષ છે કારણ કે પરમાત્મા સુધી મુક્ષુને પહોંચવા માટે એ પદની જરૂરિયાત હોય વેદોએ ઉપનિષદોએ પુરાણોએ તમામ શાસ્ત્રોએ એ પછી પરમાત્માને સાકાર માનવાવાળા શાસ્ત્રો હોય કે પરમાત્માને નિરાકાર માનવાવાળા શાસ્ત્રો હોય તમામ શાસ્ત્રોએ બાઇબલ હોય કે બીજા કોઈ ગ્રંથ હોય બધાએ પરમાત્મા પછીનું પદ સદગુરુનું સ્વીકારેલું છે કારણ કે પરમાત્મા સુધી પહોંચવા માટે એ પદની અતિ આવશ્યકતા છે એને કોઈ રસ્તો બતાવવા વાળો મુમુક્ષુને કોઈ જોઈએ મુમુક્ષું આંધળો છે કઈ દિશામાં ચાલવું કેમ ચાલવું ભગવાન સુધી પહોંચવામાં કેટલા વિઘ્ન આવે કયા પ્રકારના વિચારો મને કલ્યાણના માર્ગેથી પાડે કયું વર્તન મને કલ્યાણના માર્ગેથી પાડે કઈ પ્રવૃત્તિ મને કલ્યાણના માર્ગેથી પાડે આ બધા વિચારોની આપલે એને ભગવાનના એકાંતિક પુરુષો કરે છે એના દ્વારા એને પરમાત્મા સુધી પહોંચવાનું છે એ એકાંતિક પુરુષોમાં રહીને સ્વયં પરમાત્મા જ એ રસ્તો બતાવે છે કરતા હરતા તો એક ભગવાન જ છે પણ ભગવાન કોઈમાં રહીને કરે છે ગુરુ શબ્દ સો ગરિષ્ઠ હે સબ પર સોયસરિ ઈષ્ટ સો ગુરુ સહજાનંદજી એક ઉર મમ ઇષ્ટ નિષ્કુળાન સ્વામી કે છે એવા જે ગુરુ છે એ ગુરુ મને તો સહજાનંદના રૂપમાં મળ્યા છે નિષ્કુળાન સ્વામીને તો ડાયરેક સહજાનંદ સ્વામી મળ્યા છે ગુરુ ગુરુપદે પણ છે અને એક ઉર મમ ઇષ્ટ અને મારા ઈષ્ટદેવ પણ છે શ્રીજી મહારાજ મનુષ્ય આકારે જે જેને ડાયરેક્ટ મળેલા હતા એની માટે શ્રીજી મહારાજ સદગુરુ પણ હતા અને શ્રીજી મહારાજ એમના ઈષ્ટદેવ પણ હતા બંને શ્રીજી મહારાજ જ હતા સહજ આનંદ ગુરુમ ભજે હતા જ અને અત્યારે પણ શ્રીજી મહારાજ જ સર્વ ગુરુઓના ગુરુ પરમ ગુરુ છે પરંતુ શ્રીજી મહારાજ સ્વયં બધા સાથે બોલી બોલતા નથી આપણી એટલી કેપેસિટી નથી ભગવાન આપણને કંઈક રોકે ટોકે હવે આરતી થતી હોય અને આપણે કંઈક આમ તેમ જોતા હોય તો મહારાજ કે એવી રીસ ચડે છે ને કે તાડન કરીએ પણ હવે મહારાજ આપણને તાડન કરવા આવે નહીં અને આપણને કાંઈ ખબર પડે નહીં પણ કોઈ સંત કે ભક્ત જોવે કે આ આરતીની અંદર આમથી આમ કેમ જોયા કરે છે એવું એને કદાચ નજરમાં આવી ગયું કોઈ ટાઈમે કે એને કોઈ દિવસ એવું આવી ગયું કે આ જગ્યાએ આવું બોલાય આવું ના બોલાય તે આપણને રોકે ટોકે કે ભાઈ આવું નહીં આવું હોય તે કીધું એમાં રહીને એ કોને કીધું આપણને ભગવાને જ કીધું ભગવાનને ગમતું એ એ આપણને સંત કે કે ભગવાને કીધું આવું આવું હોય એવું જ કીધું એ ભગવાને આપણને કીધું પણ ભગવાને કોઈની અંદર રહીને કીધું આપણી કેપેસિટી એવી નથી કે અર્ચા સ્વરૂપે મહારાજ આપણી જોડે વાતો કરે આપણે એવા જેદી થઈ જઈએ તે દી અર્ચા સ્વરૂપે મહારાજ સ્વયં જ છે એ પણ આપણને રોકે ટોકે એવું પણ આપણે જોયું છે કે જે મુક્ત પુરુષો છે મુક્ત સ્થિતિને પામેલા છે એવા પુરુષોને ભગવાન ડાયરેક્ટ કહે છે બધું કે કોઈ જગ્યાએ કંઈક વઢવા જેવું તો વઢી પણ દે છે લાકડી થી માર્યા છે મહારાજે આવીને રાત્રે લાકડીથી માર્યા છે એવા પ્રસંગો પણ છે પણ એવી સ્થિતિવાળા હોય એવી સ્થિતિ સુધી પહોંચવા માટે મનને પેલા મારવું તો પડે ને અને મનને મારી દે અને એવી સ્થિતિ જ્યારે ભગવાન સાથેની થઈ જાય એટલે ઓટોમેટિક પછી તો ભગવાન સાથેનો સંબંધ થઈ ગયો એને સદગુરુ તો ભગવાન સાથેનો સંબંધ કરાવી આપે છે ઉપાસ્ય તો ભગવાન જ છે પ્રાપ્ય તો ભગવાન જ છે સાધ્ય તો ભગવાન જ છે મેળવવાના તો ભગવાનને જ છે સદગુરુ તો માધ્યમ છે પણ એના દ્વારા માધ્યમ વિના ત્યાં પહોંચાય કેમ સોમાં માળે જવું છે

આગળ સ્વામી આવે આ ગ્રંથનો ઉપસંહાર થોડો લખશે એને આપણે આગળની કથાઓ દરમિયાન સાંભળશું ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજાશુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ